અમરેલીમાં આવકના દાખલા કાઢવા આવતા અરજદારો પાસે વેરાની પહોંચ ફરજિયાત માંગવામાં આવે છે જેનો પરિપત્રમાં ઉલ્લેખ ન હોવા છતાં પણ નગરપાલિકાએ મનગઢંત રીતે નિયમ બનાવી લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. અમરેલીમાં આવકના દાખલા કાઢવા આવતા અરજદારો પાસે વેરાની પહોંચ ફરજિયાત માંગવામાં આવે છે જેનો પરિપત્રમાં ઉલ્લેખ ન હોવા છતાં પણ નગરપાલિકાએ મનગઢંત રીતે નિયમ બનાવી લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે ત્યારે વહેલી તકે નિયમ પરત ખેંચવા વિરોધ પક્ષે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. અમરેલી પાલિકાના વિરોધ પક્ષના નેતા સમીરભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે પાલિકા તરફથી આપવામાં આવતા આવકના દાખલા, જન્મ અને મરણ પ્રમાણપત્ર સહિતના અન્ય પ્રમાણપત્રમાં વેરા ભર્યાની પહોંચ જોડવાનું કહેવામાં આવે છે. ખરેખર આ અંગે હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર થયો નથી, પણ અમરેલી પાલિકાની મનમાનીના કારણે અત્યારે શહેરના સામાન્ય લોકો પરેશાની વેઠી રહ્યા છે. શાળાઓ શરૂ થવા જઈ રહી છે, આવકના દાખલાની જરૂર પડતી હોય છે. નગરપાલિકા હવે લોકોને પરેશાન કરવા અને અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસની બહાર નીકળવું ન પડે માટે આવકના દાખલાના ડોક્યુમેન્ટમાં વેરા પહોંચ માંગવામાં આવે છે, જેનો ભોગ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બની રહ્યા છે. જો આગામી દિવસોમાં પાલિકા પોતાનો જડ નિયમ નહીં બદલે તો આંદોલન કરવાની ચીમકી પણ વિરોધ પક્ષના નેતાએ ઉચ્ચારી હતી. આજ રોજ અમરેલી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબને આવેદન પત્ર દેવામાં આવ્યું હતું. કોંગ્રેસના 99 સુધરાઈ સભ્ય જે ચૂંટેલા છે તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રશ્ન એ હતો કે છેલ્લા ઘણા સમયથી આવકનો દાખલો કઢાવવા માટે વેરા પોચ ફરજિયાત કરી હતી, અત્યારે સરકારી યોજનાનો લાભ લેવા માટે મધ્યમ વર્ગના લોકો ઘણા આવે છે, તો અમને એક વિચાર આવ્યો કે આ લોકોને લાભ લેવા માટે અમે આજે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ભાઈ વેરો ફરજિયાત જે છે એ કેન્સલ કરવામાં આવે અને જૂની પદ્ધતિ પ્રમાણે જેમ નગરપાલિકા સદસ્ય અને ચીફ ઓફિસર સાહેબના સાઇન સિક્કા કરીને જે દાખલો નીકળતો એ રેગ્યુલાઇઝ પાછો કરવામાં આવે. ખોટે ખોટા વેરો ઉઘરાવવા માટે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા એક પણ પ્રકારનો જીઆર આપવામાં નથી આવ્યો, તો આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા અને આવેદનપત્ર દેવા આવ્યા હતા. તે અનુસંધાને આજે ચીફ ઓફિસર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું.